સિલવાસની શ્રીમતી દેવકીબા મોહનજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ સાયન્સ સિલવાસા ખાતે આઈક્યુએસસી વિભાગ અને એમએસએમઈ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સહયોગથી બૌદ્ધિક સંપદા અધિકારના વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વક્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને સંબોધિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના સ્થાપક ફતેહસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. जैसा कि आप सब जानते हैं, हमारे दादरा नगर हवेली में लगभग 3000 के आसपास इंडस्ट्री है. उसमें से 70% आज एमएसएमई कैटेगरी को बिलोंग करती है. इस तरह का जो प्रोग्राम इंटेलेक्चुअल प्रॉपर्टी राइट्स के ऊपर जो किया गया है, ये हमारे बच्चों में अवेयरनेस के लिए, साथ साथ उनको आगे चल के फ्यूचर में कैसे उनको उद्योग में अपने आप को स्थापित करना है. एक जैसा कि आपने पूछा, एक ब्रांड बनाना, ब्रांड बनाने के लिए इसके पीछे एक बहुत बड़ी मेहनत, एक बहुत बड़ा तजुर्बा, एक बहुत बड़ा सेक्रीफाइस लगता है और बहुत अच्छा टाइम लगता है, उसके बाद एक ब्रांड बनता है. લો ફિલ્ડમાં સૌથી સારામાં સારા સ્કોપ જો કોઈ છે સ્પેશલાઇઝેશનમાં, તો દેટ ઇઝ ઇન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. નોટ ઇવન ફોર લો સ્ટુડન્ટ્સ, ઇન્જિનિયરિંગ સ્ટુડન્ટ પણ આજકાલ શું છે, ઇન્જિનિયરિંગ કર્યા પછી LLB કરે છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સમાં. તો અત્યારે પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ આ બધાને એઝ અ પ્રોફેશન બનાવવાનો લોકોમાં બહુ ક્રેઝ છે. તો વોટ વી હેવ થોટ ફ્રોમ ધ પ્રોસ્પેક્ટ્સ ઓફ મિનિસ્ટ્રી ઓફ MSME, આઈ એમ અસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇન મિનિસ્ટ્રી ઓફ MSME, તો અમે શું વિચાર્યું કે આ દાદરા નગર હવેલીમાં પણ એક આવો પ્રોગ્રામ, સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ કરવો જોઈએ. તો અમે આ IPR ફિલ્ડના ઇન્ડિયાના જે બેસ્ટ સ્પેશિયલિસ્ટ છે એ લઈને અહીંયા કોલેજમાં પ્રોગ્રામ કરવા આવ્યા છીએ. એન્ડ 2 એક્સપર્ટ્સ ઇન IPR વિલ ડિલિવર ધ લેક્ચર્સ ટુડે એઝ અ પાર્ટ ઓફ મિનિસ્ટ્રી ઓફ MSME. મને બહુ સારું લાગ્યું કે રિસ્પોન્સ પ્રોગ્રામને બહુ સારું મળ્યું છે અને મિનિમમ 150 પાર્ટિસિપન્ટ તો આવ્યા જ છે. કેટલા? 150 તો આવ્યા જ છે. તો દિસ વિલ બી બેનિફિશિયલ. આ પ્રોગ્રામ જે છે ખૂબ હેલ્પફુલ થશે લોના સ્ટુડન્ટ્સ માટે, એઝ વેલ એઝ એ સ્ટુડન્ટ્સ જે લોમાં નથી, લો ફેકલ્ટીમાં નથી પણ બીજી ફેકલ્ટીમાં છે, પણ એ લોકોને IPR વિશે જાણવાનું છે. તો એ સિવાય ઇન્ડસ્ટ્રી માટે પણ આ પ્રોગ્રામ બહુ યુઝફુલ થશે, કારણ કે ઇન્ડસ્ટ્રીને શું આજના ટાઈમમાં એ લોકોએ કંઈ ઇન્વેન્શન કર્યું છે એ પ્રોટેક્ટ કરીને પેટન્ટના ફોર્મમાં રાખવાની બહુ જરૂર છે. માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રિનર તરફથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે તો એક એક્ટ કે તહેત દરેક પેટર્નને રજીસ્ટર કરવામાં આવે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, જેમ કે આપણે જાણીએ છીએ, એક પેનથી લઈને કોઈ મેડિસિનથી લઈને ગાડીથી લઈને દરેકની એક બ્રાન્ડ હોય છે. અને જો કોઈ બીજો વ્યક્તિ આપણે જે બ્રાન્ડ કે પેટર્ન આપણે રજીસ્ટર કરેલી હોય આ એક્ટની અંદર, તે જ પ્રકારનો પ્રોડક્ટ કે તે જ પ્રકારની બ્રાન્ડ કોઈ બીજો વ્યક્તિ બનાવવા માગે તો એના પર આ ગુનો લાગુ પડે છે. તો નાના ઉદ્યોગોને ઉત્તેજિત કરવા માટે, તમારી પોતાની બ્રાન્ડને ડેવલપ કરવા માટે, જ્ઞાનને વધારવા માટે, લોકોમાં અવેરનેસ લાવવા માટે આ એક સેમિનારનું આયોજન કરેલું છે. અને હવે પછી એક ટેકનિકલ સેશન ચાલુ થાય છે, એટલે આપણને એક્ઝેક્ટ એના કન્ટેન્ટ ખબર પડશે. દાદરા નગરમાં આટલા બધા ઉદ્યોગ છે અને ઉદ્યોગ તરફથી બી આ પ્રદેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપેલું છે. આજે 1.5 લાખ જેટલા લોકોને રોજગાર આપેલો છે. તો ઇન્ડસ્ટ્રીના યોગદાનને પણ આપણે બિરદાવવું જોઈએ. અત્યારે અમે આ જ બધી વાતો ત્યાં કરીને આવ્યા છીએ જે તમે સાંભળી છે. મારું કહેવાનું એક જ છે કે જે નવા બાળકો સારું શિક્ષણ લઈને આગળ આવી રહ્યા છે, એ પણ પોતાના ભવિષ્યમાં કોઈ મોટો ઉદ્યોગ સ્થાપવા માટે મનથી તૈયાર થાય તેના માટેનો એક ઉદ્દેશ છે.